નમસ્કાર મિત્રો, ઋષિ ચિંતન ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરવામાં આવે છે. આજનો વિષય છે અમર શહીદ ભગતસિંહ. ભારતના સ્વતંત્ર સંગ્રામમાં બધા ભારતીયવાસીઓએ પોતાની શક્તિ પ્રમાણે સંપૂર્ણ સહયોગ આપ્યો હતો. કેટલાક લોકો નિસ્વાર્થ ભાવે માતૃભૂમિ માટે શહીદ થઈ ગયા. તેમના નામ કાયમ માટે અમર રહેશે તથા તેઓ આઝાદીની અમર શહીદો તરીકે ઓળખાશે. આ શહીદોમાં એક હતા ભગતસિંહ. તેમનાથી બ્રિટિશ સરકાર ગભરાતી હતી. તેમના લીધે ભારતના યુવાનોમાં ક્રાંતિનો જુવાર જાગી ઉઠ્યો. આખા દેશમાં ઇન્કલાબાદ જિંદાબાદ, ઇન્કલાબાદ જિંદાબાદના નારા ગુંજવા લાગ્યા. શહીદ આઝમ ભગતસિંહનો જન્મ 28 સપ્ટેમ્બર 1907 પંજાબના લાયનપુર જિલ્લાના બંગા નામના ગામમાં એક સુખી કુટુંબમાં થયો હતો. બચપણથી જ ભગતસિંહ બહાદુર હતા તથા ભણવામાં તેજસ્વી હતા. શરૂઆતથી જ તેમને અંગ્રેજો પ્રત્યે નફરત હતી. 10 વર્ષની નાની ઉંમરથી જ ભગતસિંહ ગદર પાર્ટી તથા તેમની પ્રવૃત્તિઓથી માહિતગાર થઈ ગયા હતા. અમૃતસરમાં થયેલા ઝંઝિયાવાલા બાગમાં ભયંકર હંત્યાકાંડથી તેમની માનસિક સ્થિતિ બદલાઈ ગઈ. તેઓ હવે ભારતની આઝાદી વિશે જ વિચારવા લાગ્યા. તેઓ માનતા હતા કે જ્યાં સુધી ક્રાંતિની જ્વાળા નહીં પ્રગટે ત્યાં સુધી દેશ આઝાદ નહીં થાય. આથી તેમણે ક્રાંતિની માર્ગ અપનાવ્યો અને એ માટે તૈયારી કરવા લાગ્યા. ભગતસિંહના પિતાએ તેમને નેશનલ કોલેજમાં પ્રવેશ અપાવ્યો. ત્યાં નવયુવાન ક્રાંતિકારીઓને દેશની આઝાદી માટે લડતનું શિક્ષણ આપવામાં આવતું હતું. એ કોલેજમાં ભણતે ભણતે ભગતસિંહે ક્રાંતિકારીઓ વિશેના પુસ્તકનો ઊંડો અભ્યાસ કર્યો. ભગતસિંહના કુટુંબીજનોએ તેમને લગ્ન કરી લેવાનું કહ્યું, પરંતુ તેમણે તેમના પિતાજીને એક પત્ર લખ્યો અને ચૂપચાપ ઘર છોડીને જતા રહ્યા. તેમણે પત્રમાં લખ્યું હતું, મારે ગૃહસ્ત્રી નહીં, આઝાદી જોઈએ છે, તેથી હું ઘરથી દૂર જઈ રહ્યો છું. ભારત માતાને આઝાદ કરવા માટે મારી જિંદગી એક એવા બંધનમાં બંધાઈ ગઈ છે જેને કોઈ કાપી નહીં શકે. આ પત્ર વાંચીને તેમના પિતાજી ખૂબ ખુશ થયા. ઘરેથી ભાગીને ભગતસિંહ બંગાળી ક્રાંતિકારીઓને મળ્યા. તેઓ પ્રતાપ નામના છાપામાં લેખો લખવા લાગ્યા. તેઓ બીજા ક્રાંતિકારીઓને પણ મળવા રહ્યા અને ક્રાંતિકારી પ્રવૃત્તિમાં જોડવા લાગ્યા. 20 ઓક્ટોબર 1928 રોજ સાયમન કમિશન લાહોર પહોંચ્યું ત્યારે લાલા લજપત રાયના નેતૃત્વમાં ભગતસિંહ તથા બીજા ક્રાંતિકારીઓએ તે કમિશનના વિરોધમાં બહુ મોટું પ્રદર્શન કર્યું. સેન્ડર્સ નામના અંગ્રેજી અધિકારીઓએ લોકોને ભેટ પર લાઠીચાર્જ કરવાનો આદેશ આપ્યો. એ લાઠીચાર્જમાં લાલા લજપત રાય સખત રીતે ઘવાયા તથા 17 નવેમ્બર 1928 રોજ તેમણે આ દુનિયામાંથી વિદાય લીધી. લાલાજીના મૃત્યુથી ભગતસિંહને ખૂબ આઘાત લાગ્યો. તેનો બદલો લેવા માટે ભગતસિંહ, રાજગુરુ તથા આઝાદ ભેગા મળીને અંગ્રેજ અધિકારીને સેન્ડર્સની હત્યા કરી નાખી. ત્યાર પછી ભગતસિંહે ધારાસભામાં બોમ્બ ફેંક્યો. વિસ્ફોટ કર્યા પછી તેઓ પોતાના સાથીઓ સાથે ઇન્કલાબાદ જિંદાબાદ અને સામ્રાજ્ય મુર્દાબાદના નારા લગાવવા લાગ્યા. પોલીસે તેમની ધરપકડ કરી. ભગતસિંહ, રાજગુરુ, સુખદેવ તથા બીજા ક્રાંતિકારીઓએ પણ મુકદ્દમો ચાલ્યો. અંગ્રેજ સરકારે ત્રણેયને ફાંસીની સજા કરી. ભગતસિંહને કહેવામાં આવ્યું કે જો તમે માફી માગશો તો ફાંસીની સજા માફ કરવામાં આવશે. પરંતુ ભગતસિંહે માફી માગવાના બદલે કહ્યું કે મને ગર્વ છે કે હું મારા દેશ માટે ફાંસીના માચડે ચડી રહ્યો છું. 23 માર્ચ 1931 રોજ એ ત્રણેયને ફાંસીએ લટકાવી દેવામાં આવ્યા. ભગતસિંહ તો ફાંસીએ લટકી ગયા, પરંતુ તેમનું બલિદાન વ્યર્થ ન ગયું. તેમના
થી દેશવાસીઓના હૃદયમાં આઝાદીની જ્વાળાઓ ભડકી ઉઠી અને થોડા વર્ષો પછી ભારતમાંથી બ્રિટિશ સામ્રાજ્યનો અંત આવી ગયો. જય ગુરુદેવ, જય ગુરુદેવ, જય ગુરુદેવ.